મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, સુરત શહેર જે આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ. જગ્યાએ શું ઘટના બની છે આજરોજ? આજરોજ અમને અમારા સમાજના જે ગ્રુપો ચાલે ગ્રુપો થકી અમને માહિતી મળે છે ગમે ત્યારે, એટલે આજે પણ માહિતી મળી કલાક પહેલાં કે કોઈક લેબર વર્ગ મજૂર તમારા સમાજનું અહીં એક્સપાયર થયું છે પડીને, એટલે અહીં સિવિલમાં અમારા સમાજના કાર્યકર્તાઓ આવીને ઊભા હતા ત્યારે જાણવા મળ્યું છે કે જે પીઆરસી ઉધના બેસ્તાન વિસ્તારના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ જે બની રહી છે એમાં ચોથા કે પાંચમા માળેથી આ ભાઈ ચાર ભાઈઓ પડ્યા હતા, એમાંથી એક ભાઈનો સ્થળ પર જ ડેથ થઈ ગયું છે, બીજો ભાઈ એન્જર્ડ છે, હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, અને બીજા બે ભાઈ હાલ સિવિલમાં અહીંયા બેઠા છે જે થોડી થોડી એન્જરી ધરાવી રહ્યા છે. શું માંગણી તમારી? અમારી તો હવે એક જ માંગ છે કે અવારનવાર સુરતમાં આવા બનાવો બનતા જ રહે છે, મહિનામાં 3-4 કે 5-6 એવા બનાવો બને છે, એટલે અમારા સમાજને અમારા તમામ કાર્યકર્તાઓને એક જ માંગ છે કે જ્યાં સુધી આ લેબર વર્ક જે મૃત્યુ પામ્યું છે એના પરિવારને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી. અને વસ્તુમાં કે જ્યારે પણ આ લેબર વર્કનું મૃત્યુ થયું છે તો ત્યાંના કોઈ સાઇડ સુપરવાઇઝર હતા કે નહીં હતા, ત્યાંના કોઈ કોન્ટ્રાક્ટર સાઇડ ઉપર હતા કે નહીં હતા, તો અગર હોવા જોઈએ અને કદાચ એમની બેદરકારી હશે તો જ એ લોકો એમના પરિવારને ત્યાં સ્થાન જગ્યા પર રઝળતા મૂકીને ત્યાંથી રવાના થઈ ગયેલ છે, એટલે પૂરેપૂરી બેદરકારી એમની આવી પડી છે. અને એમને ઉપર જે તે હદ વિસ્તારનો પોલીસ સ્ટેશન લાગે છે, પોલીસ સ્ટેશનમાં કાયદેસરના પગલાં કાયદેસરની કાર્યવાહી ન થાય ત્યાં સુધી અમે જપવાના નથી અહીંયા.